નહીં સમજાણું? તમને એક એક્ઝામ્પલ આપું, નાવમાં પાણી ચાલે કે પાણીમાં નાવ ચાલે? નાવમાં પાણી કે પાણીમાં નાવ? પાણીમાં નાવ. અને નાવમાં પાણી આવે તો નાવ ડૂબી જાય. બસ ડિટ્ટો એ જ રીતના તમે સંસારમાં રહ્યો ત્યાં સુધી બરાબર છે, તમારામાં સંસાર આવી જાય તે દિવસે સત્યાનાશ. પૈસો કેન્દ્રમાં જ, પરિવાર કેન્દ્રમાં જ, સાચું બોલો. ગચ્છાધિપતિ ચોમાસા પૂર્ણ કરી પાછા પાલડી બાજુ જઈને 4 મહિને પાછા પધારવાના. પધારવાના એટલે પધારવાના છે એમ નથી કહેતો, માની લો કે પધારવાના છે, માની લો કે પધારવાના છે. અને એમનો સમય છે કમ્યુનિટી હોલથી બરાબર 7:15 વાગે. અને બીજી બાજુ તમારા જમાઈ 7 વાગે મણિનગર ઉતરવાના છે. લગ્ન પછી પહેલી વખત જ જમાઈ રાત તમારે ઘરે આવી રહ્યા છે. હમે બોલો, આપ કટે જાઓ? મહેન્દ્રભાઈ ક્યાં જાઓ? ગચ્છાધિપતિના સામૈયામાં આવો કે મણિનગર પ્લેટફોર્મ પર પહોંચો? ક્યાં જાઓ? ઉત્તમભાઈ જમાઈ રિક્ષા લઈને આવી જશે કે? એટલે જમાઈ રિક્ષા લઈને સામૈયામાં આવશે? હવે બરાબર. હું છે ને રણજીતભાઈ આજ બોલવાનો હતો, પણ મને ખબર નહીં કે દીકરી છે કે નથી. બાકી હું બોલવાનો જ હતો કે તમારે દીકરી નથી ને, એટલે તમે વટકે સાથ બોલો છો. હમણાં એક છોકરી તમારી હોત તો ખબર પડી જાત. મને એક જણ કહેતો હતો કે મારા સાહેબ દરેક સાસુને જમાઈ ઉપર પ્રેમ કેમ હોય છે? સસરા કરતા પણ સાસુજીને જમાઈ ઉપર પ્રેમ કેમ હોય છે? મેં કીધું ભાઈ મને થોડી ખબર છે, અમે તો બહુ નાની ઉંમરમાં દીક્ષા લીધી એટલે અમને કઈ ખબર ના હોય સાસુ શું ને સસરા શું. નાના હતા ને ત્યારે જમાઈ શું એ અમને ખબર નથી. પછી મેં કીધું તમે જ જવાબ આપો ને, એટલે એણે મને સરસ જવાબ આપ્યો. મને કે સાસુને જમાઈ પર એટલા માટે બહુ પ્રેમ હોય છે કે સાસુને ખબર છે કે આપણા વાવાઝોડાને આજ સંભાળી શકે, બીજું કોઈ સંભાળી ના શકે. આ વાવાઝોડું બીજે સચવા એવું છે જ નહીં. સમ્યક દર્શન નો દીવો જો ભીતરમાં જલતો હોય તો સંસાર દરેક જગ્યાએ ગૌણ થઈ જાય. યશોદેવ સુરી મહારાજનું નામ સાંભળ્યું? અમારા સમુદાયના તમારા અમદાવાદના પતાસાની પોળમાં રહેનારા. અને એમનો એક નિયમ હતો કે દર 5મે સુદ 5મે પૌષધ ઉપવાસ સાથે. અને એમાં મોટા દીકરાના લગ્ન આવ્યા અને લગ્નની તિથિ સુદ 5મની. આખા પરિવારને ખબર, સૂર્ય કદાચ પૂર્વમાંથી પશ્ચિમમાં ઉગે પણ જયસિંહભાઈ 5મના દિવસે પૌષધ તો ન જ છોડે. પણ કે કોણ? ઘરની એક વડીલ વ્યક્તિને મોકલવામાં આવી, જયસિંહભાઈને વાત કરો કે 5મના દિવસે તમારા દીકરાના લગ્ન છે માટે આ 5મે તમે પૌષધ નહીં કરતા. જસુભાઈનો 8મ 14મ નો પૌષધ ફિક્સ. જસુભાઈ પોતરાના લગ્ન આવે 8મ ના તો શું કરશો? બોલો છે ને, એટલે એમાં પણ ઓપ્શન આપશો એમ. તમારે એમ કેવું જોઈએ, મહારાજ સાહેબ તિથિના દિવસે શ્રાવકના ઘરમાં લગ્ન થાય જ નહીં. કઈ રહ્યું છે હવે તમારે ત્યાં? બોલું, તમારા મેરેજ કેવા ચાલે છે? બોલું, તમારા મેરેજમાં કેટલી વિરાધનાઓ થાય છે? બોલું, કોબાની અંદર જઈને પાર્ટી પ્લોટોની અંદર તમે લોનની ઉપર જ્યારે પરિવારને નચાવો છો ત્યારે તમને ખબર નથી આ લોન ઉપર જેટલા પગ મૂકો છો એટલા કોઈ ઘોડીના પેટમાં 6 મહિનાનું બચ્ચું હોય અને એને કોઈ લાત મારે ને જે પીડા થાય એટલી પીડા આ લોન ઉપર ચાલતી વખતે એ જીવને થાય છે. દુનિયાના દેખાડા માટે તમે કેટલા પાપ કર્મ બાંધો.